गुड इवनिंग एचबीएन टीवी न्यूज में आपनो हार्दिक स्वागत छे। कोयटा सिंडिकेट बैंक में सोशल डिस्टेंस ना धजागरा उड्या ने बैंक ना मैनेजर ना वर्तन थी ग्राहकों परेश मैनेजर द्वारा ग्राहकों ने धमकावामां आवे छे अने ग्राहकों ने वारंवार धक्का खवडावामां आवे छे। सरस्वती तालुकाना कोयटा गामे आवेल सिंडिकेट बैंक में 10 वाग्या थी लांबी लाइनों लगावीने उभा रहेता ग्राहकों की भारे भीड़ में कोईपण जातनो सोशल डिस्टन्स नहीं जाळवता कोरोना संक्रमणनो खतरो उभो थाय तेवुं लागी रह्युं। आश्चर्यनी वात तो ए हती के बैंकमां सत्ताधीशोए पण गाइडलाइननुं पालन न करता सर्कल पण न बनावता लोको भीड़मां लाइनमां आड़ेधड़ उभा जोवा मळ्या हता। कोयटा गाम आजूबाजूना गामोनो रोजिंदु सेक्टर गणातुं होवाथी बैंकमां बहारगामथी ग्राहको पण आवता होय छे। ज्यारे सरस्वती तालुकामां कोरोना केसो पण जोवा मळी रह्या छे त्यारे आ बाबते बैंक सत्ताधीशो द्वारा गंभीरता न दाखवता होय तेम जोवा मळी रह्युं छे। बैंकमां ग्राहकोने सेनेटाइझरनो पण उपयोग करवामां आवतो नथी। आजूबाजूना गामोमांथी आवता लोको कोरोनावाळो व्यक्तिना संपर्कमां आवी जाय तो कोईपण जातनी नवाई वात गणता नथी कारण के बैंकमां सोशल डिस्टन्सना धजागरा उड्या होय तेवुं जोवा मळी रह्युं। बैंकमां मेनेजरना वर्तनथी ग्राहકો પરેશાની ભોગવી રહ્યા છે। ગ્રાહકો જણાવી રહ્યા છે કે અમે બહાર ગામથી દૂરથી ચાલીને આવવું પડતું હોય છે પણ મેનેજર સાહેબ અમને વારંવાર ધક્કા ખવડાવે છે, અમારા જોડે અભદ્ર વ્યવહાર કરે છે, કડકાઈથી વાત કરે છે, અમારી રજૂઆતને ધ્યાનમાં નથી લેતા, બેંકમાં એટીએમ લગાવવામાં આવ્યું છે તે પણ જાણે કે બેંકમાં શોભા માટે મૂક્યું હોય તેમ લાગી રહ્યું છે, બેંકમાં પાસબુકની એન્ટ્રી પણ પાડી આપવામાં આવતી નથી, અમારા ખાતામાં આધાર કાર્ડ પણ લિંક કર્યું હોય તો પણ 2-3 વાર ધક્કા ખવડાવવા પડે। લોકમુખે સાંભળવા મળ્યું હતું કે બેંકના કર્મચારીઓ ઓળખીતાને ઝડપથી કામ કરી આપે છે, તેમના માટે લાઇનમાં ઊભા રહેવાનો કોઈપણ નિયમ લાગતો નથી, જેથી અમે ગ્રાહકો બેંકના મેનેજરથી કંટાળી ગયા છીએ। આવા કર્મચારીઓની બદલી થાય તો અમારા જેવા ગામડાના ઓછું ભણેલા અને અભણ માણસોનું અપમાન ન થાય, તેથી આવા બેંકના મેનેજરની બદલી થાય તેવું અમે ગ્રાહકો જણાવી રહ્યા છીએ। બિપિન ઠાકોર કે તેમની સમસ્યા પણ શું છે? સાહેબ અમે 4-4 લાવે 4-4 ખોત આવ્યા, 4-4 ખોત ધક્કા માર્યા તમને, હવે કેટલી ખોત આપવાનું, કેટલી ખોત તમારે જાઓ, અમે રોડ બહી છે, રોડ બહીને કોઈ પૈસા ના જોઈએ, ખાવા પીવા ના જોઈએ, અમારે શું કરીએ, અમારે બહુ એહમ ગતિ છે, અમારે ખાવા પીવા કશું છે નહીં, પાસે એમની લાવીએ પૈસા, બેંકમાં બે ફાળા આવતા હોય તો અમે લાવીએ ને, કોઈ કોઈ એમને મજકે થી લાવીએ, અમે કહો અમારે કોઈ ધંધો નહીં, મહેનત નહીં। હું સરસ્વતી તાલુકાની પાર્થિબેન વિક્રમજી મહિલા પ્રમુખ બોલું છું। અહીંયા બેંકમાં છે ને સેનેટાઇઝ લગાવવામાં આવ્યું નથી અને મારા તરફથી એક રજૂઆત છે, વિનંતી છે, અને હું વિનંતી કરું છું કે મારી આ રજૂઆતને છે ને નમ્ર વિનંતી કરી અને તમે છે ને ધ્યાનમાં રાખીને સાંભળો, કારણ કે આ તો દેખો તમે અને જુઓ કે અહીંયા કુંડાળા પણ કરવામાં આવ્યા નથી। સિન્ડિકેટ બેંકમાં આ બધું આવું કેમ ચાલી રહ્યું છે? કેમ કે કોરોનાને આ તો આમંત્રણ વસ્તી બહેનો તથા ભાઈઓ મરજી ફાવે તેમ જાય છે અને મરજી ફાવે તેમ આવે છે, અને કોઈને પણ કોરોનાનો કોઈ પોઝિટિવ કેસ હશે તો બીજાને પણ બીજાને લોકોને એ છે ને નુકસાન પહોંચાડશે, એટલે મહેરબાની કરીને આવું ન થવું જોઈએ। બેંકના મેનેજર એને પણ વિનંતી કરવામાં આવે છે કે કેમ આવું કરી આવે, તે બીજાને ધમકી આપે, સવારની ફોનમાં બહેનો અહીંયા આવીને બેઠા છે અને તેમને પણ ધક્કા વારંવાર 4-5 ધક્કા કરે મૂકતા છે। હું પણ બુક લઈને આવી હતી, મારે એન્ટ્રી કરાવવા ગઈ હતી, પણ સાહેબે એમ જ કીધું કે તમારી એન્ટ્રીમાં પૈસા એન્ટ્રી નથી, એન્ટ્રી એન્ટ્રી એમ કીધું કે પૈસા નથી, એમ કરીને મારી બુકમાં એ પણ એન્ટ્રી ન પાડી આલી અને મને પણ પાછી મૂકી, મારે પણ ઘરે કામ છે અને હું ક્યાંય અહીંયા એવી બેઠી છું કે વારંવાર અહીંયા ધક્કા ખાતા કરું, પેલી બહેનો પણ રાડ પાડે છે, એમની પણ મારે એમનું સાંભળીને મારે પણ કહેવું પડ્યું, એ પણ 4-5 ધક્કા ખાય કરે છે, ખેતરનું કામ છે અને બધું આ રીતે કઈ રીતે ધક્કા ખાતા કરે, અમારે કંઈ કામ હોય જ ને ઘરે, નાના નાના બાળકો હોય, અત્યારે સ્કૂલો પણ બંધ થઈ ગઈ છે, બાળકોને ઘરે ભણાવવા પણ પડે જોઈએ, અને આમને આ મને ધક્કા મૂકી કરી અને તે જતા રહો, ઘરે જતા રહો, કાલે આવજો, કાલે ફરીથી આવો તો ફરીથી કહે છે હવે પરમ દિવસે આવજો, આવા બેંકમાં મેનેજર અમને કહે કે કરે છે તમારે શું કરવું, ના તો પહેલાં બેંકના શરૂઆતમાં જે મેનેજર સાહેબ હતા એ સારા હતા અને આ સાહેબ તો એટલા કોયટા બેંકની અંદર સિન્ડિકેટ બેંકમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે, તેમજ સેનિટાઇઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી, પબ્લિકને જે ઉપર અસર બોધવામાં આવે છે એ પણ બોધવામાં નથી આવી, તેના કારણથી પબ્લિકને થોડા જોવા મળી રહ્યો છે એના વિશે, અને મેનેજર દ્વારા પણ ગ્રાહકોને વારંવાર હેરાન કરવામાં આવે છે એના વિશે આપણે એક મહિલા સાથે વાત કરીશું, શું કહેવા માગે છે? કહેવા માગે છે પૈસા ભાઈ ચતાર પોસ્ટ પર ટોપક થશે, પૈસા હાલતા નહીં, ઓમ છે ઓમ છે ઓમ છે તો બધું નમાર કુડું છે, જોઈ જઈ જશે ભગવાન ચાલી કરના અલી અંડી હોડેલા ભગવાન હેડી
બેંકમાં કોઈ નમાર પડ્યો છે અને સરકાર ને હાલવા હોય તો હાલે, ના હાલવા હોય તો કોઈ નઈ. પૈસા ના પાડી દે તો વસ્તી ના આવે. હેરાન શું કેમ થાય વસ્તી ભાઈ? તમે ગરમીમાં ઉભા રહી શકો છો? ગરમી ભાઈ નહી ઉભા રહી કે ઠેસણ હેડી ચાવણ ગરમી ને ચોક ઉભા રહી ચલી ચાવણ ઠેસણ કુટવાણ મોય બાળના પહેરવા દેતો નથી. ક્યો દાવાનો ક્યો હડો ક્યો પણ દાવાનું નહીં ભરવા દીધાવાનું ક્યો દાવાનું પબ્લિક ને? પબ્લિક ને હેરાન કરે છે. હાલવા હોય તો હાલે, ના હાલવા હોય તો કોઈ નહીં. ભાઈ હરું તારા જોતા નથી અમારે, તો અમે પૈસા વાળા બેઠા નહીં. બરાબર છે કે?